નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બંધારણના 25 મોસ્ટ આઈએમપી સવાલની માહિતી લઈશું અને તેની સાથે સંકળાયેલા બીજા સવાલોની બીજા જવાબોની પણ માહિતી વિશેષ પ્રમાણમાં લઈશું. મિત્રો, આગળ આની જેવા ત્રણ ભાગ ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ. જો એ તમે હજી સુધી ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો આજે આપણે ભાગ 4ની શરૂઆત કરવાના છીએ. તો શરૂઆત કરીએ પ્રથમ સવાલ. તો પ્રથમ સવાલ છે, ભારત સરકાર દ્વારા ક્યારે શક સંવતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવી હતી? તો ભારત સરકાર દ્વારા જે શક સંવત છે એને 22 માર્ચ 1957 રોજ રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવી હતી. તો શક સંવત વિશે થોડીક માહિતી લઈએ. તો આ શક સંવતની શરૂઆત કોણે કરેલી? તો આ શક સંવતની શરૂઆત છે એ કનિક્સ રાજાએ કરેલી હતી. તો બીજો સવાલ એવો પૂછાઈ શકે, આ કનિક્સ રાજાએ શક સંવત કઈ સાલમાં શરૂઆત કરેલી? તો કનિક્સ રાજાએ શક સંવત ઈસવીસન 78માં શરૂઆત કરેલી હતી. અને ભારત સરકાર દ્વારા ભારત આઝાદ થયા પછી, એટલે કે ભારત 15 ઓગસ્ટ 1947 રોજ આઝાદ થયું અને એના 10 વર્ષ પછી, એટલે કે એવું કહી શકે સમથિંગ કે 22 માર્ચ 1957 રોજ ભારતે આ રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવી. આથી આપણું રાષ્ટ્રીય પંચાંગ તરીકે નવું વર્ષ ક્યારે શરૂ થાય? જો એવો સવાલ પૂછાય તો 22 માર્ચે શરૂ થાય. પરંતુ જો આ એક ક્વિઝ સવાલ બની શકે છે, કન્ફ્યુઝ કરી શકે. જો એમ પૂછાયેલું હોય કે જો લિપિયર્સવાળું નવું વર્ષ ચાલુ થાય તો એ ક્યારે ચાલુ થશે? લિપિયર્સવાળું વર્ષ હોય તો 21 માર્ચે શરૂ થશે, એટલે કે એક દિવસ અગાઉ. એટલે યાદ રાખશું મિત્રો કે ભાઈ શક સંવતને ક્યારે સ્વીકારવામાં આવી છે? તો કે 22 માર્ચ 1957 રોજ સ્વીકારવામાં આવી છે. બીજો સવાલ છે, ભારતનો રાષ્ટ્રીય પશુ અને તેનું લેટિન નામ શું છે? તો ભારતનું રાષ્ટ્રીય પશુ છે એ વાઘ છે અને એનું લેટિન નામ છે પેન્થેરા ટાઇગ્રિસ લેન્થિસ. એનું લેટિન નામ છે ભારતનું રાષ્ટ્રીય પશુનું. તો જોઈએ, એ પહેલાં જે અત્યારે હાલમાં ભારતનું રાષ્ટ્રીય પશુ વાઘ છે, તો એ પહેલાં ભારતનું કયું હતું? જો સવાલ એવો પૂછે તો ભારતનું સૌ પ્રથમ પહેલાં રાષ્ટ્રીય પશુ તરીકે સિંહ હતું. તો પણ મિત્રો, એવો પણ સવાલ નીકળી શકે કે ભાઈ આ જે ભારતનું રાષ્ટ્રીય પશુ તરીકે સિંહ હતું એ કેટલો સમય હતું અથવા કઈ સાલ સુધી હતું? તો 1972-73, એટલે કે ઈસવીસન 1972-73 સુધી છે એ વાઘ સિંહ હતું અને પછી છે એ વાઘ કરવામાં આવેલો છે. કેમ કે 1972-73 પ્રોજેક્ટ ટાઈગર આવેલો અને એ પ્રોજેક્ટ અંતર્ગત વાઘને સંરક્ષણ આપવામાં આવેલું અને આ અંતર્ગત વાઘને સંરક્ષણ આપતા હોવાથી વાઘને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરેલું. તો મિત્રો, અહીંથી એક બીજો સવાલ આપણા માટે નીકળી શકે કે ભાઈ આ તો આપણે ભારતનું રાષ્ટ્રીય વાત કરેલી પશુની, તો ગુજરાતનું કયું છે? તો ગુજરાતનું હાલમાં રાષ્ટ્રીય પશુ કયું છે? તો કે સિંહ છે. અને ભારતનું પણ પહેલાં કયું હતું? તો કે સિંહ છે. ઓકે, આગળ જોઈએ સવાલ, ભારતના ધ્વજ સંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવ્યો? તો કે ભારતીય ધ્વજ સંહિતામાં 26 જાન્યુઆરી 2002 રોજ છેલ્લે સુધારો કરવામાં આવેલો છે ભારતીય ધ્વજ સંહિતામાં. અશોકના સારનાથમાં લેવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતીકો અંકિત જેવા કે હાથી, ઘોડો અને સાંઢ જેવા પશુ સંબંધ કયા મહાપુરુષની જીવનમાંથી લેવામાં આવેલા છે? તો એ જે આ જે બધા પશુઓનો જે સંબંધ છે એ મહાત્મા બુદ્ધ સાથે જોડાયેલો છે. અને જે અશોકનો જે સારનાથનો સ્તંભ છે એમાંથી જ આપણે જે રાષ્ટ્રીય મુદ્રા આપણી લીધેલી છે કે જેમાં 4 સિંહો છે, જેમાં 3 દૃશ્યમાન છે અને 1 છે એ વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે જોઈ શકતા નથી, એટલા માટે આપણે 3 જ જોઈ શકીએ. પણ નીચે પણ આપણે ખબર જાણ હોય તો મિત્રો, ખ્યાલ હોય તો હાથી, ઘોડો અને સાંઢ અને સિંહની પણ આકૃતિ જોવા મળે છે. અને વચ્ચે જે ચક્ર આપેલું છે જેને અશોક ચક્ર અથવા ધર્મચક્ર પણ કહેવામાં આવે છે. એટલે આમાંથી સવાલ આવો, આ સવાલનો જવાબ શું આવશે? તો કે ભાઈ આમાં અશોકના જે સારનાથના જે પશુઓ છે સારનાથના સ્તંભમાં એનો સંબંધ કોની સાથે છે? તો કે મહાત્મા બુદ્ધ સાથે જોવા મળે છે. આગળનો સવાલ જોઈએ, તો કે ભારતનું રાષ્ટ્રીય પક્ષી અને તેનું લેટિન નામ શું છે? તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોર અને એનું લેટિન નામ છે પાવા ક્રિસ્ટેસ. તો મિત્રો, અહીંથી એક સવાલ બીજો નીકળી શકે, તો ભાઈ આ તો આપણે ભારતની રાષ્ટ્રીયની વાત કરી, તો કે રાજ્ય પક્ષી કયું તરીકે કયું છે? તો કે આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી છે સુરખાબ. એટલે અહીંથી બીજો એક સવાલ યાદ રાખજો મિત્રો, કે ભાઈ ગુજરાત રાજ્યનું પક્ષી પૂછાય તો સુરખાબ આવશે અને ભારતનું પૂછાય તો મોર અને એનું લેટિન નામ શું છે? તો કે પાવા ક્રિસ્ટેસ. આગળ સવાલ જોઈએ, ભારતનું રાષ્ટ્રીય પુષ્પ અને તેનું લેટિન નામ શું છે? તો ભારતનું રાષ્ટ્રીય પુષ્પ છે એ કમળ છે અને એનું લેટિન નામ છે નેલમ્બો ન્યુસિપેરા ગાર્ડન. ફરી એક વખત જોઈ લઈએ, તો કે એનું લેટિન નામ છે નેલમ્બો ન્યુસિપેરા ગાર્ડન. પણ મિત્રો, અહીંથી જે એમ આવો બીજો એક સવાલ નીકળી શકે, તો કે આપણે ગુજરાત રાજ્યનું
પુષ્પ એટલે કે ફૂલ કયું છે? તો ગુજરાત રાજ્યનું ફૂલ છે જાસૂદ. મિત્રો કન્ફ્યુઝન ના થાય, જો ભારતનું પૂછાય તો કમળ આવશે અને ગુજરાતનું પૂછાય તો જાસૂદ છે. આગળ સવાલ જોઈએ તો કે ભારતનું વૃક્ષ અને તેનું લેટિન નામ શું છે? તો ભારતનું વૃક્ષ છે એ વડ છે અને એનું લેટિન નામ ફાયકસ બેન્થાલેન્સિસ. ફરીથી બોલું છું, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે અને એનું લેટિન નામ છે ફાયકસ બેન્થાલેન્સિસ. જો મિત્રો સવાલ એવો પૂછાય કે ભાઈ ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે, તો ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો આવશે. કન્ફ્યુઝન ના થાય, જો ભારતનું પૂછાય તો વડ છે અને ગુજરાતનું પૂછાય તો આંબો આવશે. આગળ સવાલ જોઈએ, કઈ યોજના અંતર્ગત ભારતમાં વાઘને સંરક્ષણ પ્રાપ્ત થયું છે? તો પ્રોજેક્ટ ટાઈગર. મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરી ગયા પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત 1972-73 સાલમાં છે, એટલે કે ઈસવીસન 1972-73 સાલમાં છે આ પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત લાવવામાં આવેલો આ પ્રોજેક્ટ. અને આ પ્રોજેક્ટ અંતર્ગત એ પહેલાં છે ભારતનું રાષ્ટ્રીય પશુ તરીકે સિંહ લેવામાં આવતું હતું, પણ આ પછીથી ભારતનું રાષ્ટ્રીય પશુ ચેન્જ કરવામાં આવ્યું અને અહીંથી છે વાઘ લેવામાં આવેલું. અને મિત્રો હાલમાં વાઘની વસ્તી ગણતરી કરવામાં આવેલી, એમાં ભારત છે પોતાનો પ્રથમ ક્રમ જાળવી રહેલો એવું કહી શકાય. જે પોતાનો ટાર્ગેટ હતો કે ભાઈ 2006ની વસ્તી ગણતરી અંતર્ગત જે અત્યારે 2 ડબલ વસ્તી કરવાની હતી એ અંતર્ગત ભારતે એના જે ટર્મ કન્ડિશન હોય એની પહેલાં છે 2019માં જ એની વસ્તી ડબલ થઈ ગઈ ભારતમાં વાઘની. એટલે આ અંતર્ગત વાઘને છે ઘણો બધો સંરક્ષણ મળે છે એવું કહી શકાય. એટલે ખાસ આ સવાલનો જવાબ આવશે પ્રોજેક્ટ ટાઈગર 1972-73. આગળ જોઈએ ભારતનું રાષ્ટ્રીય ફળ અને તેનું લેટિન નામ જણાવો. તો ભારતનું રાષ્ટ્રીય ફળ છે કેરી અને એનું મેગ્નિફેસ ઇન્ડિકા એનું લેટિન નામ છે. ફરીથી તો કે મેગ્નિફેસ કે અને ઇન્ડિકા એનું લેટિન નામ છે અને રાષ્ટ્રીય ફળ કયું છે? તો કે કેરી. આગળ સવાલ જોઈએ, ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? તો ભારતની રાષ્ટ્રીય નદી ગંગા છે. અને આ જો સવાલ મિત્રો એવો નીકળે ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી, જો આ સવાલ પૂછાય તો કન્ફ્યુઝન થઈ શકે એવા જવાબ બનશે. તો કે એને 4 નવેમ્બર 2008ના રોજ રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય નદી પૂછાય તો ગંગા આવશે. અને એ અંતર્ગત જ હાલમાં આપને ખબર હોય તો ગંગા શુદ્ધિકરણ માટેના ઘણા બધા ગંગા શુદ્ધિકરણનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને એમાં જે હાલમાં પીએમઓમાં જે પણ જે ફંડ આવે છે, જે પણ તહોમત છે, જે પણ વસ્તુ આવે છે કે ગિફ્ટ આવે છે એ બધું જે વેચીને જે પણ એમાં નફો પૈસા મળે છે એ બધા આપણે ગંગા શુદ્ધિકરણ માટેના અત્યારે હાલમાં મોદી સરકાર વાપરી રહી છે. એટલે આ પણ યાદ રાખવા જેવો સવાલ બની શકે છે. તો કે ગંગા શુદ્ધિકરણ પ્લાન્ટ પણ અત્યારે ચાલે છે. તો ખાસ યાદ રાખવા જેવો તો કે ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? તો કે ગંગા છે. અને ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવેલી છે? તો કે 4 નવેમ્બર 2008ના રોજ જાહેર કરવામાં આવેલી છે. ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ માત્ર શુદ્ધ મીઠા પાણીમાં રહેતી ડોલ્ફિન માછલી છે. ખાસ માત્ર શુદ્ધ મીઠા પાણીની પાણીમાં રહેતી ડોલ્ફિન માછલીને જ રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવેલું છે. જો ક્યારે આ જો સવાલ એવો પૂછાય કે ભાઈ આ રાષ્ટ્રીય જળચર પ્રાણી જે ડોલ્ફિન છે એને જે મીઠા પાણીમાં રહેતી ડોલ્ફિન માછલી છે એને રાષ્ટ્રીય જળચર જીવ તરીકે જાહેર ક્યારે કરવામાં આવેલું છે? તો 5 ઓક્ટોબર 2009ના રોજ જાહેર કરવામાં આવેલું છે. જો મિત્રો માછલી જો આગળ આપણે હમણાં નદી જોઈ ગયા તો કે નદીને ક્યારે આવેલે છે? તો કે 4 નવેમ્બર 2008ના રોજ. અને મીઠા પાણીમાં ડોલ્ફિનને જાહેર ક્યારે કરવામાં આવે છે? તો કે 5 ઓક્ટોબર 2009ના રોજ. એટલે જો ઇઝીલી યાદ રાખવું હોય તો એ રીતના રાખી શકાય કે ભાઈ પહેલાં તો નદી જ આવશે, તો નદી માટે 4 નવેમ્બર 2008ના રોજ. અને એના પછી એટલે કે નદીમાં કોણ હોય છે? ડોલ્ફિન એટલે કે માછલી. તો એ બેમાં એક એક વધારો એટલે કે 4માં 5 કરવાનું અને વર્ષમાં 2008ની જગ્યાએ એક વધારો એટલે 2009. એટલે એ રીતને યાદ રાખી શકાય ડોલ્ફિન અને નદી બંને એ રીતના યાદ રાખી શકાય. આગળ સવાલ જોઈએ, ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે? તો હાથી છે એ રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે લઈ શકાય. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ તો કે જલેબી છે એ ભારતની રાષ્ટ્રીય મીઠાઈ છે. આ સિવાય ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? તો કે ભારતનું રાષ્ટ્રીય પીણું ચા છે. કયા અધિનિયમ મુજબ મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થયેલું છે? તો કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઈસવીસન 1972ના રોજ જે આવેલો એ અંતર્ગત મોર અને ડોલ્ફિનને છે એ સંરક્ષણ પ્રાપ્ત થયેલું છે. એટલે હાલમાં ડોલ્ફિનના શિકાર ઉપર પ્રતિબંધ પણ ભારતમાં જોવા મળે છે. ભારત સિવાય ઘણા બધા દેશોમાં પણ ડોલ્ફિન ઉપર પ્રતિબંધ જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખજો કયા અધિનિયમ મુજબ? તો કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ. ભારતમાં રૂપિયાનું પ્રતીક ચિહ્ન એટલે કે રૂપિયો જે આમ રૂપિયો લખાયેલું છે એ ભારત સરકારે ક્યારે સ્વીકારેલું છે? તો 15 જુલાઈ 2010ના રોજ
ભારત સરકારે છે એ રૂપિયાનું ચિહ્ન સ્વીકારેલું છે. ખાસ બીજી વાર જવાબ બોલીએ કે જો એવો સવાલ પૂછાય ફરીથી રિપીટ કરીએ તો કે ભારતમાં રૂપિયાનું પ્રતીક ચિહ્ન જે રૂપિયો કરીને લખાય છે એ ક્યારે સ્વીકારવામાં આવ્યું છે, તો કે 15 જુલાઈ 2010 રોજ સ્વીકારવામાં આવેલું છે. ભારતના રૂપિયાનું પ્રતીક ચિહ્ન રૂપિયો એ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે, જો એવો સવાલ નીકળે તો ડૉક્ટર ઉદયન કુમાર જે આઈઆઈટીની સાથે સંકળાયેલો હતો, એટલે ખાસ આઈટીઆઈ સાથે સંકળાયેલો હતો, તો કોણે આ ચિહ્ન બનાવેલું છે, તો કે ઉદય કુમારે, અને ભારત સરકારે 15 જુલાઈ 2010 રોજ સ્વીકારેલું છે. સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે બનાવેલી છે, તો કે ભાઈ ભારત આઝાદ થઈ ગયું પછી ભારતની રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે બનાવેલી છે, તો કે પિંગલીએ વેંકૈયા નાયડુએ. પણ મિત્રો એમ પૂછાય કે ભાઈ ભારતનો રાષ્ટ્રીય ધ્વજની જે ડિઝાઇન છે એ સૌ પ્રથમ કોણે બનાવેલી છે, તો કે ભાઈ મેડમ ભીખાઈજી કામાએ બનાવેલી હતી. અને આ રાષ્ટ્રીય ધ્વજ સૌ પ્રથમ ભારતનો જે છે એ ક્યાં ફરકાવવામાં આવેલો હતો, તો કે ઈસવીસન 1907 રોજ જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં જ્યારે વિશ્વની પરિષદો ભરાયેલી ત્યારે મેડમ ભીખાઈજી દ્વારા ભારતનો એક ધ્વજ બનાવવામાં આવેલો, અને એ ધ્વજ અંતર્ગત એ સભામાં સૌ પ્રથમ ભારતનો ધ્વજ ફરકાવવામાં આવેલો હતો. એમાં જોવા જઈએ તો કે ભાઈ 7 કમળ હતા, વચ્ચે વંદે માતરમ લખેલું હતું, અને નીચે છે એ શું હતું, તો કે એક બાજુ સૂર્ય અને એક બાજુ ચંદ્ર હતું. તો કે આ 7 કમળનો ઉદ્દેશ્ય શું હતો, તો કે 7 કમળ એટલે 7-7 પ્રાંત, ભારતના એ સમયના 7 પ્રાંત હતા, તો 7 પ્રાંત હતા. વંદે માતરમ વચ્ચે નારો હતો, રાષ્ટ્રીય નારો હતો, અને નીચે સૂરજ અને ચાંદો એટલે કે આ બે હતા, એ શું દર્શાવતા હતા, તો કે એ હિન્દુ અને મુસ્લિમ લોકોની બંનેની એકતાનું પ્રતીક દર્શાવતા હતા. એટલે આ રીતના સૌ પ્રથમ જો પૂછાય તો મેડમ ભીખાઈજી કામાં આવશે, અને સ્વતંત્ર ભારતનું પૂછાય તો પિંગલી વેંકૈયા નાયડુ આવશે. આગળ સવાલ જોઈએ, વિશ્વમાં સૌ પ્રથમ લેખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું હતું, તો ફ્રાન્સ એ છે એ સૌ પ્રથમ લેખિત બંધારણ બનાવવામાં આવ્યું હતું. પણ મિત્રો જો વ્યવસ્થિત સૌ પ્રથમ લેખિત બંધારણ જોવા મળે છે તો અમેરિકાનું આવશે, પણ સૌ પ્રથમ અત્યારે હાલમાં પૂછેલું છે તો ફ્રાન્સનું છે. કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવાય, તો કે એને બંધારણ કહેવાય. તો અહીંથી આપણે બંધારણની વ્યાખ્યા પણ લઈ શકાય કે કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજોને શું કહેવાય, તો કે બંધારણ કહી શકાય. વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ કયા દેશનું છે, તો મિત્રો આ તો તમને ખ્યાલ જ હોય છે, અત્યારે વિડીયોને પોઝ કરીને તમારે આનો જવાબ દેવાનો છે. જોઈએ આનો જવાબ શું આવશે, તો કે આનો જવાબ છે ભારત છે, એટલે કે આપણા દેશનું છે એ સૌથી લાંબુ અને લેખિત બંધારણ જોવા મળે છે. આગળ સવાલ જોઈએ, કયા દેશનું બંધારણ અલિખિત છે. જો કન્ફ્યુઝન ના થાય, અહીંયા અલિખિત આપેલું છે, તો બે દેશ આવશે, ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ દેશનું છે એ બંધારણ કેવું છે, તો કે અલિખિત છે. અને ભારત દેશનું અને કેવું છે, તો કે ભારત અને અમેરિકા દેશનું છે એ કેવું છે, તો કે લેખિત બંધારણ જોવા મળે છે. અમેરિકાનું બંધારણ કયા પ્રકારની પ્રણાલી ધરાવે છે, તો કે સમવાયી તંત્રી પ્રણાલી ધરાવે છે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું, વધારે માહિતી આપણે નવા વિડીયોમાં લઈશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.